વિવાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. બગોદરાની મંગલ મંદિર માનવ સેવા ટ્રસ્ટની માનવ સેવા કેન્સર ગેંગરીન લગર વગર જેની પાસે જતા પણ ભય લાગે તેવા મુખબધિર મનોવિદ્યાની સેવા કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લાના વગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ જે પંડ પીઢીએ રજળતા દુઃખી નિરાધાર બિનવારસી લોકોને વિનામૂલ્યે સેવા કરી પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે. આશ્રમમાં અજય નામનો બિનવારસી વ્યક્તિ 5 દિવસથી સેવા લઈ રહ્યો છે, જેને હાથની આંગળીમાં લાંબા સમયથી વીંટી ફસાઈ ગઈ હતી, જેને કાઢવા માટે ઓપરેશન કરવું પડે એમ હતું, જેનો અંદાજે ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 10,000 જેટલો થતો હતો. ત્યારે બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા સ્વયંસેવક નરેશભાઈએ બાવડા અનાયા હોસ્પિટલના ડોક્ટર મૌલિકસિંહ મોદીને મંગલ માનવ મંદિર સેવા આશ્રમમાં થતી કામગીરી વિશે વાત કરી અને ઓપરેશનની પણ વાત કરી. ડોક્ટર મૌલિક મોદીએ વિનામૂલ્યે પોતાની હોસ્પિટલમાં ઓપરેશન કરી આપવાની વાત કરતા તારીખ 13-2 રોજ વિનામૂલ્યે સંપૂર્ણ સારવાર કરી. અત્રે માનવતા મટી મલ્ટી સ્પેશિયાલિટ હોસ્પિટલો કમાણીનું માધ્યમ બની રહી છે, તેવા સમયે માનવતા હજી મરી પરવરી નથી અને ડોક્ટર મોદી જેવા માનવતાવાદી તબીબોમાં ભગવાન ધન્વંતરીના મહિમા સાથે દર્દીઓની દવા કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બગોદરા.